ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સુરત શહેરમાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી. સુરતની અલગ અલગ જગ્યાએ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી 18-45 વર્ષના લોકોને અપાઈ રહી છે. સતત કોરોના આંકડામાં વધારો થાય ત્યારે ભારત સરકાર દ્વારા 3 ફ્રીજનું વેક્સિનેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજરોજ સુરત શહેરમાં પણ ઝોનવાઇઝ અલગ અલગ જગ્યાએથી વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. 18-45 વર્ષના લોકોને વેક્સિનેશન અપાવી રહી છે ત્યારે યુવાનોમાં પણ ખૂબ જ જાગૃતિ જોવા મળી અને મોટી સંખ્યામાં વહેલી સવારથી જ યુવાનો વેક્સિનેશન લેવાય તે માટે આવ્યા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો કોરોનાની લહેર પણ વધી રહી છે ત્યારે યુવાનોએ પણ પહેલ કરી છે અને લોકોની જાગૃતિ માટે યુવાનોને અપીલ કરીને સખ્ત જરૂરત ત્યારે જ આજે યુવાનો મોટી સંખ્યામાં વેક્સિનેશન લીધી હતી. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ પણ બેકાબુ બની છે ત્યારે સુરત શહેરમાં એક રામબાણ કહેવાય તે આ વેક્સિનેશન છે. તે વેક્સિનેશન લેવા માટે યુવાનોએ પોતાની જાગૃતતા બનાવી હતી અને બીજા લોકોને પણ પ્રેરણા મળે તેવી અપીલ પણ કરી શકે છે. વેક્સિન જરૂરી છે, તેના ફાયદાઓ ઘણા છે ત્યારે યુવાનોએ એક પહેલ કરી છે ત્યારે સુરતના અને સમગ્ર ગુજરાતના લોકોએ પણ લેવી જોઈએ અને કોરોનાથી બચવા માટે એક આ રામબાણ સમાન ઈલાજ છે. તેનો સમયસર ઉપયોગ કરી અને કોરોના સંક્રમણ ઘટે તે હેતુથી વેક્સિનેશન જરૂરી છે. ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં યુવાનોએ વેક્સિન લઈ લોકોને પણ સંદેશો આપ્યો છે કે વેક્સિનેશન લેવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.